સમાચાર ગીર સોમનાથથી જ્યાં દરિયો તોફાની બનતા તંત્રને એલર્ટ કરાયું છે. માછીમારોને પરત ફરવા માટે કહેવાયું છે અને વાયરલેસ મેસેજ ઉના પંથકના માછીમારો સુધી પહોંચાડાયો છે. તો હજુ પણ દરિયે છે કેટલાક માછીમારો. નવા બંદર રાજપરા બંદરની 200 બોટ ફસાઈ ગઈ છે. છેલ્લા 4 દિવસથી દરિયો તોફાની બન્યો છે તો માછીમારોને પરત ફરવા માટે વાયરલેસ મેસેજ આપી દેવામાં આવ્યા છે. હજી પણ કેટલીય બોટ કેટલાય માછીમારો મધદરિયે છે તેમને પરત ફરતા હજી સમય લાગશે. ઉના પંથકના માછીમારો જે મધદરિયે છે તેમને પરત ફરવા માટે કહેવાયું છે. નવા બંદર રાજપરા બંદરની 200 બોટ ફસાઈ ગઈ છે તો છેલ્લા 4 દિવસથી આ દરિયો તોફાની બન્યો છે. માછીમારોને ખૂબ મુશ્કેલી પડી રહી હતી. ગીર સોમનાથની ઘટના છે. માછીમારો માછીમારી કરવા માટે ગયા છે પરંતુ દરિયો તોફાની બન્યો છે. વિગત સાથે રજની કોટેચ આપણી સાથે જોડાયા છે. રજની, જે રીતે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે, હાલ પરિસ્થિતિ શું છે? માછીમારોને શું મેસેજ અપાયા? એ ચોક્કસથી ઉપર જણાવી દઉં કે વાયરલેસ દ્વારા તમામ માછીમારો જે દરિયાની અંદર માછીમારી કરવા ગયા હતા એ તમામે તમામને વાયરલેસથી મેસેજ કરવામાં આવ્યો છે કે તેઓ પરત ફરી જાય. અને ક્યાંકને જે કહી શકાય કે જે 200 બોટની જે સંખ્યા હોય છે જેટી પર લાંગરવાની, તેની જગ્યાએ અત્યારે 800 બોટો છે તે જેટી પર આવી ગઈ છે. અને ક્યાંકને ક્યાંક છે તે અફડાતફડીનો માહોલ છે. એક બાજુ અરબી સમુદ્રની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને જે આંધ્રમાં વાવાઝોડાની શક્યતા છે એના કારણે પણ દરિયો તોફાની બન્યો છે. એના કારણે છે તે બધી બોટો છે પરત ફરી છે. જી, આભાર માહિતી માટે. તો બોટ તમામ પરત ફરી છે અને વાયરલેસ મેસેજ આપી દેવાયા હતા પરત ફરવા માટે. જોકે હજી પણ 200 જેટલી બોટ મધદરિયે ફસાઈ છે.